મકર સંક્રાંતિની મોજ માણી રહ્યા છે તમામ અમદાવાદવાસીઓ, કારણ કે સવારના 10 વાગી ગયા છે. જે લોકો આતુરતાપૂર્વક આ તહેવારની રાહ જોતા હતા, તમામે તમામ લોકો અત્યારે ધાબા પર પહોંચી ગયા છે અને પતંગ ઉડાવવાની શરૂઆત પણ થઈ ચૂકી છે. તો ઉત્તરાયણના પર્વની ઉજવણી ધામધૂમપૂર્વક અમદાવાદમાં, ખાસ કરીને ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી પતંગોત્સવની ઉજવણી કરશે. મુખ્યમંત્રી ખોખરા ખાતે ઉડાવશે પતંગ. તો ખોખરામાં મુખ્યમંત્રી વિજય રૂપાણી પહોંચશે, ત્યાં કાર્યકર્તાઓ સાથે તેઓ પતંગ ચગાવશે. મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પણ તેમની સાથે જોડાશે અને તેઓ પણ પતંગ ચગાવશે. એટલે કે હર્ષોલ્લાસ સાથે ઉત્તરાયણના પર્વની ઉજવણી થઈ રહી છે. તમામ નાનાથી લઈને મોટાઓ સુધી લોકો વહેલી સવારથી જ ધાબા પર ચડી ગયા અને પતંગ ચગાવવાનું પણ શરૂ કરી દીધું છે. સૌથી સારી વાત, હવામાન વિભાગ તરફથી હવા પણ સારી રહેશે, પવન પણ બંને દિવસ સારો રહેશે. ત્યારે રાજકીય નેતાઓ જે છે તેમના તરફથી પણ અલગ અલગ જગ્યાએ પતંગોત્સવના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, પતંગ ચગાવવામાં આવશે. સૌથી પહેલા વાત મુખ્યમંત્રી વિજય રૂપાણીની કરીએ. મુખ્યમંત્રી વિજય રૂપાણી ખોખરા ખાતે પતંગોત્સવમાં હાજરી આપશે, ત્યાં તેઓ પતંગ ચગાવશે. તો મોટી સંખ્યામાં કાર્યકરો પણ તેમની સાથે છે, તેઓ સાથે મળીને પતંગ ચગાવશે. તો ધારાસભ્યો અને કાર્યકર્તાઓ મુખ્યમંત્રી વિજય રૂપાણીની સાથે જોડાયા છે, કારણ કે ખોખરામાં કાર્યક્રમનું આયોજન કરાયું છે અને આજ પતંગોત્સવમાં ભાગ લીધો છે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ, તેઓ પતંગ ચગાવશે. વધુ માહિતી માટે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા આયુષી. આયુષી, સમગ્ર અમદાવાદમાં ઉત્સાહનો માહોલ, કારણ કે પર્વ જ એવો છે ઉત્તરાયણનો. વાત કરીએ મુખ્યમંત્રીની, મુખ્યમંત્રી પણ થોડાક જ એક સમયમાં ખોખરા ખાતે પહોંચી જશે, ત્યાં તેઓ પતંગ ચગાવશે. કેવા પ્રકારનું આયોજન, કેવા પ્રકારની વ્યવસ્થા, કેવી તૈયારીઓ? બેનઝીર, ઉત્તરાયણનો પર્વ છે ત્યારે ખાસ કરીને જ્યારે સીએમ વિજય રૂપાણી છે તે અમદાવાદમાં જે ઉત્તરાયણની મજા માણવાના છે તેને લઈને તમામ તૈયારીઓ છે તે અહીંયા પૂર્ણ કરી દેવામાં આવી છે. ખોખરા ખાતેના જે મેઘાશ્રય ફ્લેટ છે ત્યાં સીએમ આવવાના છે અને અહીંયા જે પતંગ છે તે ઉડાડી અને ઉત્તરાયણની મજા માણશે. જોઈ શકાય છે કે સીએમ આવવાના છે તેને લઈને સુરક્ષા બંદોબસ્ત પણ ચુસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સીએમ આવે તે પહેલાંની જે તેમની સિક્યોરિટી ફોર્સ છે તે પણ અહીંયા આવી અને હાલ જે તપાસ છે તે કરી રહી છે. સીએમ અહીંયા આવવાના છે તેને લઈને અહીંયા જે લોકો છે તેમાં પણ આનંદ ઉત્સાહ છે, એ તેમને અભિવાદન ઝીલવા માટે ખાસ કરીને અહીંયા જે લોકો છે તે અહીંયા ઉપસ્થિત રહ્યા છે. આપણે અમુક લોકો સાથે વાત કરીશું. ઉત્તરાયણનો પર્વ છે, સીએમ આવી રહ્યા છે, શું કહે છે? આજે તમે સીએમ ને કે હરના રાતના એમની તૈયારીઓ કરી રહ્યા છે, એમના માટે સ્પેશિયલ પતંગ ફિરકી બોર જામફળ એમના માટે ચીકીઓ લાઈન મૂકી છે અને ઊંધિયું જલેબી ને પૂરીનો આજે પ્રોગ્રામ છે. સીએમ સાહેબ આવવાના છે એટલે આજે બધા વધારે ઉત્સાહમાં છે. કેવી તૈયારીઓ છે જ્યારે સીએમ આવી રહ્યા છે? બહુ સારી તૈયારીઓ છે અને અમે એમનાથી મળવા માટે બહુ ઉત્સુક છીએ કે એ જ્યારે આવે ત્યારે અમે એમનું સ્વાગત સારી રીતે કરી શકીએ અને એમને પતંગ ઉત્સવમાં આમાં મજા આવે. વિશેષ રીતે જ્યારે સીએમ આવી રહ્યા છે અહીંયા ઉત્તરાયણની ઉજવણી કરશે, કેવો ઉત્સાહ? અમે આખી રાત ત્યાં સૂતા નથી, ફૂલ તૈયારીમાં રહ્યા છીએ કે સીએમ સાહેબ આવે. અમને બહુ ખુશી થાય છે કે અમને આશીર્વાદ દે કે અમે આવા કાર્ય કરતા રહીએ. ઉજવણી કરતા જોવા મળી રહ્યા છે. ઉત્તરાયણ છે આજે, કેવું લાગી રહ્યું છે? ઉત્તરાયણ માટે આખું વર્ષ રાહ જોતા હોય. હા ચોક્કસ, આખું વર્ષ રાહ જોઈએ છે. વાતાવરણ બી સારું છે, મજા આવે એવું છે. શું કહેશો, સીએમ પણ આવી રહ્યા છે, આપને મજા અને ઉત્સાહ વધારે? આનંદ વધારે છે. કેવી તૈયારીઓ કરી છે સીએમ નો અભિવાદન? બહુ સરસ, ફાઇન. હા, તો જે રીતે લોકો છે તે ખૂબ જ તૈયારી કરી લીધી છે જ્યારે સીએમ આવવાના છે તેને લઈને, ત્યારે જોઈ શકાય છે કે જે કાર્યકર્તાઓ છે તેમાં પણ જે આનંદ છે, ઉત્સાહ છે, તેમને અહીંયા જે આવકારવા માટે એ તમામ કાર્યકર્તાઓ છે તે પણ સાચે, ત્યારે સુરક્ષા બંદોબસ્ત પણ અત્યારે હાલ અહીંયા ચુસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જે સીએમની જે સિક્યોરિટી છે તે અહીંયા આવી પહોંચી છે, એટલે કહી શકાય કે ગણતરીની મિનિટોમાં જ હવે જ્યારે સીએમ છે તે અહીંયા આવી પહોંચશે અને જે આ ઉત્તરાયણનો પર્વ છે તેની ઉજવણી કરશે. જે વિશેષ રીતે ખોખરામાં આવવાના છે અને અહીંયાથી સીએમ જે છે તે અહીંયાનું પતાવી, જે ઉત્તરાયણની ઉજવણી પતાવી અને ત્યારબાદ બીજલ મેયર પટેલ છે તેમના નિવાસ સ્થાને પણ જવાના છે અને ત્યાં પણ
જે કાર્યકર્તાઓ જે છે તેમની સાથે ત્યાં જઈ અને તેની ઉજવણી છે તેઓ કરવાના છે. લોકોમાં અનેરો આનંદ છે, ઉત્સાહ છે સીએમને વધાવવા માટે. જે કાર્યકર્તાઓ છે તે તેમને અહીંયા આવકારવા માટે આવી પહોંચ્યા છે. જે મહિલા કાર્યકર્તાઓ છે તે પણ અહીંયા આવી પહોંચ્યા છે. તેમની સાથે વાતચીત કરીશું. સીએમ આવી રહ્યા છે ઉત્તરાયણ મનાવવા, કેવું લાગી રહ્યું છે? ખૂબ આનંદ થાય છે આજે અમને કે અમારા ખોખરા વિસ્તારમાં સીએમ સાહેબ અમને મળવા આવી રહ્યા છે. અને ખાસ કરીને જ્યારે ખૂબ સારા નિર્ણય રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવ્યા છે ત્યારે એક અનેરો આનંદ આજે મકર સંક્રાંતિ એમની સાથે મનાવવાનો અમને છે. સીએમ આવી રહ્યા છે આવકારવા, કેવી તૈયારીઓ કરી છે આપે? તૈયારીઓ લેડીઝો ફૂલહારથી એમનું સ્વાગત કરશે, તિલક કરી નાની બાળકીઓ એમનું સ્વાગત કરશે. ખાસ કરીને જ્યારે સીએમ આવવાના છે ત્યારે કેવો આનંદ છે, કેવો ઉત્સાહ છે તમને? બહુ જ ઉત્સાહ છે સીએમ અમારે ત્યાં ખોખરા વોર્ડમાં આવે છે, બહુ મજા આવી. તો જે રીતે મહિલા કાર્યકર્તાઓ છે તે પણ અહીંયા ઉપસ્થિત છે સીએમને આવકારવા માટે. ત્યારે સીએમ છે થોડીક જ વારમાં એટલે કે ગણતરીની મિનિટોમાં અહીંયા આવી પહોંચશે. એ સિવાયની જો વાત કરીએ તો હાલ જે અમદાવાદીઓ છે તે ધાબે પહોંચી ગયા છે. જોઈ શકાય છે કે અમદાવાદીઓ છે ઉત્તરાયણની જે મજા છે તે માણવાની શરૂ કરી દીધી છે. જ્યારે સીએમ આવવાના છે તેને લઈને જે આસપાસના પણ જેટલા પણ ધાબા છે ત્યાં જોઈ શકાય છે કે ભગવો છે તે લહેરાઈ રહ્યો છે. જે દરેકે દરેક જે આસપાસના મકાનો છે તેમના ધાબા પર જે ભાજપના કમળના નિશાનવાળા જે ઝંડા છે તે લગાવી દેવામાં આવ્યા છે. સીએમ છે અહીંયા જે પતંગ ઉડાડવા માટે આવી રહ્યા છે, પતંગની મજા માણવા માટે આવી રહ્યા છે. સાથે તેમના પત્ની છે અંજલિ રૂપાણી, તે પણ તેમની સાથે આવવાના છે. જે અહીંયા જે અલગ અલગ લોકો છે તે અલગ અલગ રીતે તેમનું સ્વાગત કરવાના છે. ત્યારે જે પવન પણ સારો છે તેને લઈને અત્યારે લોકો છે ધાબે આવી પહોંચ્યા છે. ડીજેના તાલે તેઓ ઉત્તરાયણની મજા છે તે માણી રહ્યા છે. જે અમુક ધાબા પર જોઈ શકાય છે કે જે મોટી સંખ્યામાં લોકો છે તે પણ અત્યારે ઉપસ્થિત છે. અને સાથે જ્યારે સીએમ આવી રહ્યા છે તો સીએમને આવકારવા માટે પણ લોકો ધાબા પર અત્યારે ગોઠવાઈ ગયા છે. અને હવે તેઓ છે ઘડીઓ ગણી રહ્યા છે કે ક્યારે સીએમ આવે અને ક્યારે જે સીએમ છે તે તેમની સાથે જે ઉત્તરાયણનો પર્વ છે તે મનાવે. બેનઝીર આયુષ એટલે કે તડામાર તૈયારીઓ થઈ ચૂકી છે, બસ રાહ જોવાઈ રહી છે સીએમની. કેટલા વાગ્યાનો સમય હતો? કારણ કે આજે સીએમનો બીજો પણ અન્ય એક કાર્યક્રમ છે, મેયરને ત્યાં પણ તેઓ જવાના છે પતંગ ચગાવવા માટે. જી બિલકુલ બેનઝર, સીએમ છે 10 થી 10:30 ની વચ્ચેના સમયમાં જ્યારે આવવાના છે એટલે કે કહી શકાય કે ગણતરીની મિનિટોમાં જ આવી જશે સીએમ. કારણ કે સીએમને જે સુરક્ષા બંદોબસ્ત તેમનો તે અહીંયા પહોંચી ગયો છે. જે તેમને એસપીજી છે તે પહોંચી ગઈ છે. હાલ જ્યારે તે આવે છે તેને ગણતરીની મિનિટોમાં જે સીએમ છે તે આવી જતા હોય છે. એટલે કે અહીંયા જે પ્રકારની સુરક્ષા બંદોબસ્ત સુરક્ષા વ્યવસ્થા જોવા મળી રહી છે તેને જોતા લાગી રહ્યું છે કે 10 થી 15 મિનિટમાં સીએમ છે તે અહીંયા આવી પહોંચશે. અહીંયા જે પતંગ ઉત્સવ છે પતંગની અત્યારે જે ઉત્તરાયણની ઉજવણી કર્યા બાદ સીએમ છે પ્રથમ નાગરિક એવા બીજલ પટેલના નિવાસ સ્થાને પણ જવાના છે. જ્યાં જે વિવિધ એમએલએ છે જે કાઉન્સિલર છે તે તેમનું સ્વાગત કરવાના છે અને ત્યાં ઉત્તરાયણની ઉજવણી કરવાના છે. જી જી આયુષ્ય, આભાર અમારી સાથે જોડાયા, વાતચીત કરી, માહોલ બતાવ્યો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ફરી એકવાર જોડાઈશું જ્યારે સીએમ આવશે ત્યારે, કારણ કે અત્યારે ગણતરીની મિનિટોમાં જ સીએમ આવશે તેવું અમારા સંવાદદાતા આયુષ્ય જણાવી રહ્યા હતા. 10 વાગ્યાનો સમય, 10 થી 10:30 વાગ્યાની આસપાસ ખોખરા પહોંચશે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી. અહીંયા તેઓ પતંગ ચગાવશે. તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે, ખૂબ જ સુંદર પ્રકારનું આયોજન પણ અહીંયા કરવામાં આવ્યું છે કાર્યકર્તાઓ થકી, ધારાસભ્યો થકી. અને આ જ આયોજનના ભાગરૂપે તમામ તૈયારીઓ અત્યારે સમાપ્ત થઈ ચૂકી છે, બસ રાહ જોવાઈ રહી છે. તો મુખ્યમંત્રી વિજય રૂપાણીની સાથે જ પત્ની અંજલિબેન પણ આવશે અને સાથે જ મોટા પ્રમાણમાં કાર્યકર્તાઓ પણ જોડાશે ઉત્તરાયણના પર્વમાં. તો હર્ષોલ્લાસ સાથે અત્યારે ઉત્તરાયણના પર્વની ઉજવણી ચાલી રહી છે સમગ્ર અમદાવાદમાં. અમદાવાદની જ વાત કરવામાં આવી, જેવી રીતે દ્રશ્યોમાં પણ જોયા, વહેલી સવારે સવારના 10 વાગી ગયા છે, લોકો ધાબા પર પહોંચી ગયા છે અને ત્યાં હવે તેઓ પતંગ ચગાવવામાં પણ માંડ્યા છે. હવાનો પણ સારો એવો સાથ મળી રહ્યો છે, કારણ કે હવામાન વિભાગે પણ આગાહી કરી છે 2 દિવસ સારો એવો પવન રહેશે, સારી એવી હવા રહેશે. અને ચોક્કસ આ પવનથી, આ સારા સમાચારથી પતંગ રસિકોમાં પણ આનંદ છે, ઉત્સાહ છે. કારણ કે દર વખતે છેલ્લા કેટલાય વર્ષોમાં પવન જે છે, પવનની દિશા બદલાઈ જતી હોય છે, પવન ક્યાંક ને ક્યાંક ઓછો થઈ જતો હોય છે અને નિરાશા હાથ લાગતી હોય છે પતંગ રસિકોને. પરંતુ આ વર્ષે એવું નથી, પવન સારો છે, પવનનું જોર સારું છે અને આ જ આગાહી હવામાન વિભાગે પણ કરી છે. આ સાથે જ
સમગ્ર અમદાવાદમાં અત્યારે લોકો ઉત્સાહભેર ઉત્તરાયણના પર્વની ઉજવણી કરી રહ્યા છે. વહેલી સવારની જ વાત કરીએ, વહેલી સવારથી જ એક તરફ મંદિરોમાં લાઈન, બીજી બાજુ ગૌશાળામાં પણ લાઈનો, ત્યાં પણ ગૌ પૂજા કરવામાં આવી, આ સાથે જ દાન પુણ્ય કરવામાં આવ્યું. અને હવે જે પતંગ રસિકો છે તે ધાબે પહોંચી ગયા છે. ડીજેના તાલ સાથે લોકો પતંગની મજા માણી રહ્યા છે, પતંગ ચગાવવાની મજા માણી રહ્યા છે. આ સાથે જ અવનવી જે વેરાયટીઝ હોય છે, ખાસ કરીને વ્યંજનોની વાત કરીએ, તલના લાડુ છે, ચીકી છે, શેરડી છે, બોર છે, ઊંધિયું, જલેબી, ફાફડા, આ તમામ પ્રકારના જે વ્યંજનો છે લોકો આરોગતા હોય છે, ખાસ આજના દિવસે.